અને ત્યારે પરમાર રાણી હાથમાં નાનકડા નવઘન ને લઈને એટલું બોલ્યા તા કે મોઢે બોલું માં પછી મને હાચે નાનપણ હાબરે પછી મલક આખાની મજા મને કડવી લાગે કાગડા મોટા કરીને માં અમને ખોડે થી કર્યા પછી ખોડો ખુંદવાને કાજ આજ બાળક બનાવીને કાગડા આ નાના દીકરાની ચિંતા છે ને એટલે મારો જીવ કદાચ સતી થવામાં વાર લાગે છે

આય વાલબાઈ એક એક ચોકી વટાવતા વટાવતા વાદી વિજોગણનો રૂપ ધારણ કરી અને બરોબર ઉપર કોટના દરવાજાની બહાર નીકળે અને ભીમડો નામનો એક વણકર વાસમાં રહેતો યુવાન હામો મળ્યો તો જોજો એક નાનો માણા એક શેવાડાનો માણા એક દલિત માણસ ઊભરી હતો બરોબર એ મેતર ભીમડો નામનો હામો મરક બેન ક્યાં જાવ છો કે વિરા ખરા સમય મળ્યો કે કેમ કે હું રાજની વડારણ છું રાજની દાસી છું અને મારા ખોરામાં જુનાગઢ નો છે જુનાગઢ નો કુળદીપ ઠેક ઠેક અને જુનાગઢ ચોકી પહેરા બે ગયા છે અને હું તો રાજની દાસી છું વડારણ છું મને ઓળખી જાય તો આ સોલ કદાચ એનો કુળ નાશ થાય કે તો બેન કે તું તો દલિતવાસ વાસ માં રહેશ ને વણકર નો દીકરો છું ને કે હા તને નહીં ઓળખે કે મારે શું કરવાનું છે કે આ નાનકડો કુંવર છે ને એને તારે આદર બુલેદર કામ તો કરવાનો સાહેબ સાંભળજો નાનો માણાનું નું સમર્પણ કેવો લાવો બેન મારા દાંત મારા દાત મારા મોમાં જુનાગઢ નું અંશ

વેચાવું પડે તો ઓછું છે એક વખત માગી જાઉં કે બેન મારે કઈ જોતું નથી તમારા કમરની માલકા કટાર છે કટાર મને આપી દો કે વિરા કટાર ને તારે શું કરવી કે બેન એક વખત વચન આપ્યા પછી એના ખુલાસા નો હોય

આમાં જે સંચાલન કરતા હોય ને કાર્યક્રમનું એ મોટા ભાગે સાસુના રોલમાં હોય ઘરમાં હાવ ન ગમતી હોય એમ અમે આવીને એટલે ઘણાને કારણ કે બધાને બધું આયાર ઘંટીએ જાઓ તો બધા ગાળા આવે ને બાજરા વાળા વાત કરી ઘઉં વાળાને પોરો ખાવો જોઈએ ઉતાવળ ન કરે બધા વાળા નહીં ભયડકું થઈ જાય પાછું એમ મને બોલવાની મજા આવે તો પાછા એકાદ કે ગમે બેનને ને રજૂ કરશો એટલે એ પેલા હું રજૂ કરતો બેન આવી ગયા હોય તો હું રજૂ કરી દઉં પણ હા

અને નગરા ગામમાં આવડું મોટું આયોજન ખરેખર ભગવાને મનન તમને બે જ અક્ષર ની દુનિયા આપી છે એમાં કઈક આપડે કરીને જવું જોઈએ